નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી વિજય ન્યૂ ગોલ્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા બતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4માં દાખલા નંબર 16થી અભ્યાસ કરશું. રકમ છે 4x + 1 √2x² + x - 3. તો સૌપ્રથમ મિત્રો, નીચે જે આપણને આપેલું છે કે 2x² + x - 3, તો એને હું ટી તરીકે ધારી લઉં. હવે જે ધારીએ છીએ એનું વિકલન કરીએ તો 2x² છે એનું થશે 4x અને 1નું થશે એક્સનું થશે 1, એટલે કે 4x + 1 × dx ઇઝ ઇક્વલ ટુ dt. તો આપણે જે ધાર્યું છે એમાં ઉપર જે છે 4x + 1 dx ને આપણે dt મૂકી દઈએ અને નીચે જે છે ત્યાં t મૂકીએ 2x² + x - 3ના સ્થાને. તો આપણી પાસે રકમ બને છે 1/√t. હવે √t છે એ છેદમાં આપેલું છે, અંશમાં લઈ જઈશું તો tની થશે -1/2. હવે tની -1/2 છે એનું મારે સંકલન કરવું હોય તો શું થશે, એક ઘાત વધે અને કુલ ઘાત એક ઘાત વધે છે અને જે કુલ ઘાત છે 1 - 1/2 + 1 એ છેદમાં આવશે. તો આ રીતે આપણે સંકલન થશે એટલે કે છેદનો છેદ જે 2 છે એ ઉપર જશે, એટલે 2 - 1/2 + 1 એટલે 1/2, એટલે √t + c. અને ટીની જગ્યાએ વેલ્યુ છે 2x² + x - 3 જે આપણે મૂકી દઈએ છીએ, તો આપણો આન્સર મળશે 2√2x² + x - 3 + c, જે આપણો આન્સર છે. ત્યારબાદ દાખલા નંબર આગળ જોઈએ. દાખલા નંબર 17, x + 2 √x² - 1. તો સૌપ્રથમ મિત્રો, જે રકમ આપણને આપેલી છે એમાં હું સેપરેટ આપી દઉં, એટલે કે એક્સના છેદમાં √x² - 1 અને 2ના છેદમાં √x² - 1. હવે તો કે અહીંયાથી આપણે જુઓ, નીચે જે એનું વિકલન કરીએ, એટલે નીચે જે x² - 1 છે એને હું t ધારી લઉં અને એનું વિકલન કરું તો શું થશે, 2x થશે અને ટીનું થશે dt/dx. એ dx અહીંયા આવી દઉં છું તો 2x dx થશે. પરંતુ અહીંયા આપણને માત્ર x જ છે, એટલા માટે 2 વડે ગુણાકાર કરીએ છીએ અને 2 વડે ભાગાકાર, તો નીચેનું વિકલન ઉપર સેટ થઈ જશે. અને અહીંયા વાત કરવા રહીએ તો 1/x² - 1નો સ્ક્વેર, એટલે કે ડાયરેક્ટ અહીંયા તો ફોર્મ્યુલા જ છે, બરાબર. તો આગળ જોઈએ તો નીચેનું વિકલન આપણે ઉપર સેટ કર્યું છે, તો નીચેનું વિકલન ઉપર સેટ કરીએ તો એનું સંકલન થશે 2√f(x + c). તો એ રીતે ઉપર આપણે સંકલન કરશું અને સાઈડમાં જે આપેલું છે સરવાળામાં એનું સંકલન આપણે આ સૂત્ર મુજબ log(x + √x1 - એ વર્ક રીતે કરશું. તો બંને બાજુ સૂત્ર લગાડીએ એટલે આપણને પાસે આ પદ આવશે. અહીંયાથી 2 તમે કેન્સલ કરો છો તો આન્સર આવશે √x² - 1 + 2 log(x + √x² - 1. એટલે આ દાખલા આપણે ભણી ગયા છીએ આગળ, પણ બંને દાખલાને આપણે સરવાળા રૂપે આપેલા છે, બાકી અહીંયાથી આ એક દાખલો અને અહીંયાથી એક દાખલો આપણે ભણી ગયા છીએ સેમ આ રીતના. ત્યારબાદ 18મો દાખલો જોઈએ, 5x - 2/1 + 2x + 3x². તો જે રીતે ગણીએ છીએ એ જ રીતે મિત્રો, તો આ જે દાખલામાં આપણને આપેલું છે એમાં આપણે જોઈએ તો નીચે જે છે એને હું t ધારી લઉં, બરાબર. તો 1 + 2x + 3x² આપણે જે રીતે ગણીએ છીએ એ જ રીતે ગણીએ. આદેશ જે ધાર્યો છે એનું વિકલન કરીએ તો dt = dx = 1 - 0 2x નું 2 થશે અને 3x² છે એનું થશે 6x · dx. તો આવું વિકલન થાય છે, એવું આપણને અંશમાં આપેલું નથી. તો અંશમાં આવું વિકલન મારે સેટ કરવું હોય તો જુઓ, અહીંયા 5x - 2 છે તો હું 5 પહેલાં કોમન કાઢીને x - 2/5 લખું. ખાસ ધ્યાન આપજો કે એનું વિકલન છે આપણે શું થાય છે કે વિકલન છે એ આવું થાય છે 2 + 6x, એવું મારે ઉપર સેટ કરવું છે. તો ઉપર સેટ કરવા માટે ઉપર આપણને આપેલું છે 5x - 2, તો એ ઉપર લાવવા માટે 5 કોમન કાઢો એટલે x - 2/5. હવે 6 વડે ભાગાકાર કરો, 6 વડે ગુણાકાર એટલે 6x માઇનસ આપણી પાસે 6x - 12 હે ને, 6 વડે ભાગાકાર કર્યો છે અને 6 વડે ગુણાકાર √5, એટલે આવું થશે. હવે 2 ઉમેરી દઈએ અને 2 બાદ કરી દઈએ એટલે આની જેવું વિકલન ઉપર સેટ થઈ જશે. એ જ રીતે અહીંયા એ જ કર્યું છે, બરાબર, પણ મેથડ અલગ વાપરી છે. તો સેમ અહીંયાથી આપણે દાખલાની શરૂઆત કરું તો કે આ આપણને રકમ આપેલી છે, તો નીચેનું જે વિકલન છે, નીચેનું વિકલન આપણે જોયું હમણાં કે 6x + 2 થાય છે, એવું ઉપર મારે સેટ કરવું છે. ઉપર સેટ કરવા માટે 5 હતા 6ની જગ્યાએ, તો 5 મેં કોમન કાઢ્યા એટલે મારી પાસે x - 2/5 વધ્યા. મારે 6 લાવવાના હતા તો 6 વડે ભાગાકાર કર્યો, 6 વડે ગુણાકાર કર્યો. હવે 6x + 2 લાવવા છે તો મેં 2 ઉમેર્યા છે અને 2 બાદ કર્યા છે, તો હું 2 ઉમેરીશ તો 6x + 2 થઈ જશે અને 6x - 2 થઈ જશે, અહીંયા 12 - 2 થઈ જશે. ઉમેર્યા છે અને બાદ કર્યા છે, બરાબર. તો બાદ કરેલા તમે અહીંયા લસાઈ લો એટલે 10 થશે, બરાબર.
લસા લ્યો તો એ રીતે, અને આને પાછા અંદર ગુણશો તમે તો આપણી પાસે આ પદ બનશે મિત્રો. ક્લિયર છે? અંદર આપણે 5/6 પણ અંદર આપી દઈએ છીએ. તો હવે આપણે અલગથી આને આઈ વન લઈએ અને આને આઈ ટુ લઈએ, તો નીચેનું વિકલન અહીંયા ઉપર સેટ કર્યું છે તો એનું સંકલન તો ડાયરેક્ટ આપણે હમણાં ફોર્મ્યુલા મુજબ ડાયરેક્ટ સંકલન થશે. જુઓ મિત્રો, ફોર્મ્યુલા શું કહે છે કે વિધેય હોય નીચે એનું, સોરી, ઉપર વિકલન હોય ને નીચે વિધેય હોય તો એનું સંકલન થાય લોગ મોડ ઓફ વિધેય એફ ઓફ એક્સ. બરાબર? કે એફ ઓફ એક્સ ઉપર એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એફ ઓફ એક્સ, નીચે જે હોય છે એ આખું પદ એફ ઓફ એક્સમાં આવી જશે. આ રીતે સંકલન થશે. અને આનું સંકલન કરવા માટે આપણે મધ્યમ પદ ઉમેરી અંતિમ પદ અને બાદ કરીએ. તો એ રીતે આઈ ટુનું સંકલન કરીએ. બરાબર? અને અહીંયાથી એક્સ સ્ક્વેર છે એનો સહગુણ 3 છે, 3 કોમન કાઢો એટલે આપણી પાસે આ ફોર્મ્યુલા આવશે. પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે અંતિમ પદ ઉમેરીએ છીએ અને બાદ કરીએ છીએ. અંતિમ પદની રીત આપણે ભણી ગયા છીએ, બી સ્ક્વેર અપોન 4a, બી સ્ક્વેર અપોન 4a. બી તમે જુઓ તો 2/3 છે, એનો સ્ક્વેર કરો એટલે 4/9 અપોન 4a એટલે 1 થશે. એટલે અહીંયાથી 4 કેન્સલ એટલે 1/9 થયું. તો એને આપણે ઉમેર્યું છે અને બાદ કર્યું છે. જે ઉમેરેલું છે એ પૂર્ણ વર્ગમાં અંતિમ પદ બનશે અને આ છે એ અચળ સંખ્યા સાથે, એટલે આ રીતે થશે. અને એનું ફોર્મ્યુલા છે 1/x² + a² ની મદદથી આપણે આનું સંકલન કરીએ. તો એ સંકલન તમે જુઓ તો 10 x (a+c) મુજબ આ રીતે એનું સંકલન થશે. તો આપણે રકમ હતી I1 + I2, તો જે સંકલન કર્યું એ C1 અને બીજાનું સંકલન કર્યું એ રીતે અચળાંક C2, તો બંનેની કિંમત મૂકીએ એટલે આપણને આવું મળે છે. ક્લિયર છે? તો જે આ આપણને C1 + C2 તરીકે C લઈ લો અચળાંક, તો જે આ છે એ આપણો આન્સર છે. ક્લિયર છે મિત્રો? થોડોક આમાં ગણેલો છે, થોડોક અલગ રીતે છે, પણ આપણે મેં તમને સમજાવ્યું એ રીતે ટ્રાય કરજો. ત્યારબાદ દાખલા નંબર 19 જુઓ. 6x + 7 √x - 5 × x - 4. સૌપ્રથમ મિત્રો, આજે હમણાં આપણે દાખલો ગણ્યો આગળનો, એ જ રીતે ફરી વખત આમાં હું તમને કહું છું. નીચે જે પહેલાં બંનેનો ગુણાકાર કરો તમે એટલે x² - 9x + 20 થશે. હવે તો કે નીચેનો વિકલન તમે જુઓ તો x² નો 2x થશે અને -9x નું 9 થશે. એ ઉપર મારે લાવવું છે, ઉપર એવું છે નહીં, 2x છે. તો એમાં જે 6 છે એ તમે કોમન કાઢો 6 ને, તો તમારી પાસે શું વધે? x + 7/6 વધે. બરાબર? 2 લાવવાના છે તો 2 વડે તમે ભાગાકાર કરો અને 2 વડે ગુણાકાર કરો, 2 વડે ગુણાકાર એટલે આપણી પાસે આવું થશે. ક્લિયર? એટલે અહીંયા ઉડાડી દો એટલે 3 × 2x + 7/3 થશે. ક્લિયર છે? હવે તો કે વિકલન -9 જોવે છે, તો હજી આપણે -9 તમે ઉમેરો અને બાદ કરો. બરાબર? તો આપણી પાસે જે મેળવ્યું છે ખાસ ધ્યાન આપજો, તો આ 3 × 2x - 9 અહીંયા મેં ઉમેરા છે અને બાદ કર્યા છે અને ઉમેરા છે. આ આપણી રકમ તો હતી જ એને, એ જ રીતે. ક્લિયર છે? હવે આ જે 3 મળ્યા છે ને આટલા સાથે ગુણેક નાખો અને આ 3 છે એનો અહીંયા પણ ગુણાકાર કરો. બરાબર છે? આ રીતે તો આપણે આ પદ તમારો આવશે અને સેપરેટ આપી દો એટલે તમે ડાયરેક્ટ અહીંયા પહોંચી જશો. બરાબર? હવે આના I1 કહી દો અને I2 કહી દો, બંનેને અલગ અલગ રીતે સંકલન કરીએ. ઉપરના દાખલામાં પણ મેં આ જે રીતે કીધું છે એ જ રીતે કરવાનું છે. અહીંયાથી તો કોમન દાખલો થઈ ગયો છે, આદેશ લીધો છે, એનું વિકલન ઉપર સેટ થઈ ગયું છે અને આનું સંકલન આપણે એક ઘાત વધે કુલગત છેદમાં એ રીતે કરશું. અને I2નું સંકલન હમણાં જે પૂર્ણ વર્ગની રીત મુજબ અંતિમ પદ મેળવીએ એટલે B² / 4a. બરાબર? એ રીતે આમાં ઉમેરો બાદ કરો, ઉમેરો છે અંતિમ પદ બનશે, બાકીનું જે છે એ આની સાથે લઈએ અચળ સંખ્યા જોડે. એટલે આપણી પાસે ફોર્મ્યુલા બનશે 1/√x² - a² મુજબ સંકલન લોગ મોડ x + √x² - a² મુજબ. અહીંયા જે ફોર્મ્યુલા આપેલી છે, તો I2 અને અચળાંક C2 કીધા, તો આપણે રકમ જે આપણી હતી I = I1 + I2 ને કિંમત મૂકી દો અને C1 + C2 છે તે C2 લઈ લો, તો આ જે બને છે. ક્લિયર છે? લાસ્ટ જે આપણો આન્સર છે. ઓકે મિત્રો, થેન્ક યુ. કાંઈ પ્રશ્ન હોય તો મને જણાવજો. ઓકે, આગળના દાખલા તમને સમજાવીશ. ઓકે, થેન્ક યુ.